એટલે જો વિચારશીલ રહેવું. આ સ્ટાર્ટઅપ માત્ર વિચારના છે ને, બેંગ્લોર છે ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ, ખાલી ઇન્ડિયા ને એશિયાનું નહીં. લોકોને વિચાર આવે કે આવું થઈ શકે, થાય તો વિચારશીલ રહેવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એટલે તો ભગવાને બુદ્ધિ આપી છે. એટલે વર્ક પ્લેસમાં બંધાઈ નહીં જવાનું કે આ કામ મારું આટલું, આનાથી ઉપરનું કામ છે ત્યાં આપણે 2022માં પહોંચવું છે. બધા અહીં આવીને એકવાર સૌજીભાઈની ઓફિસ તો જોઈ જ લેવી દૂરથી, આમ અંદર નહીં જવું પણ દૂરથી જોઈ લેવી એકવાર. એટલે શું ચાર્જિંગ આવે. આ લોકોને મેં હમણાં વાત કરી, અમે ત્યાં ઓફિસમાં બેઠા ત્યારે મેં કહ્યું તમે લોકો MBA થયા, યુ સ્પેન્ડ યોર 3 યર્સ 4 યર્સ 5 યર્સ સ્ટડિંગ ત્યાં ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં બધા, એ તમને 5 વર્ષમાં જે શીખવાના મળ્યું ને એ સૌજીભાઈ સાથે 10 જ મિનિટના વાર્તાલાપમાં તમને સમજવા મળશે. અને આ બધાએ હા પાડી. અનુભવ પછી સૌજીભાઈએ વાત કરી, મેં અમને બધાને વાત કરી છે કે તમે મારા કરતાં ખૂબ સારું ભણ્યા. અને બરોબર છે, દરેક ફેમિલી બિઝનેસમાં આગળ ઉપરની પેઢી વધારે સારું ભણતા નોલેજેબલ થાય જ. પણ સૌજીભાઈ કહ્યું કે તમે બધા ભણ્યા છો, સારું ભણ્યા સારી યુનિવર્સિટીઝમાંથી, પણ એક વસ્તુ તો તમારે મારી પાસે જ આવવું પડશે, અનુભવ. એની માટે માણસે હંમેશા વિચારશીલ રહેવું. થોટ પ્રોસેસ કોઈ દિવસ બંધ ના કરો. માણસે ધાર્યું કે રોજ રાત્રે ચમકે છે શું આકાશમાં, તો કે આને ચંદ્ર કહેવાય, ત્યાં જવાય જવાય ને, પહોંચી ગયો. માણસે ધાર્યું કે દરિયો કેટલો ઊંડો હશે, છે શું નીચે, જવા તો દે એકવાર, પહોંચી ગયો. માણસે ધાર્યું કે લોખંડની ખીલ્લી ડૂબે છે અંદર પાણીમાં, પણ મારે 1000 ટન લોખંડ લઈને દરિયામાં જવું છે. જહાજો બનાયા 70-80 હજાર, લાખ લાખ ટનના જહાજો જાય છે. એટલે વિચારશીલ હંમેશા રહેવું, સાથે સાથે કાર્યમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવાની, તો જ આ તમારો શુભ સંકલ્પ પૂરો થશે. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી ગયા તો તમારી પાસે ગમે તેટલી આવડત હશે, ગમે તેટલી હોશિયારી હશે, ગમે તેટલી બુદ્ધિમત્તા હશે, પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. ક્યારે તમારી યસ બેંક નો બેંક બની જાય, બેંકર્સ નો ઇટ બેટર, રાતોરાત તમારી યસ બેંક નો બેંક બની જાય, તમને ખબર જ ના પડે કે આ કેવી રીતે થઈ ગયું. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો હુ એવર યુ આર, વોટ એવર યુ આર, વેર એવર યુ આર, ફોલ ઇઝ સર્ટન. આપ હીરો મેં સે ઝીરો બન જાતે હો. કાચી સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો બની જાઓ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે, એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો. અને પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો, બધાનું શુભ થાવ, હિત થાવ. અને કાર્ય કર્યું પ્રમુખ સ્વામી મહારાજે, તમે એનું એનાલિસિસ કરો ને, એક કોર્પોરેટની દ્રષ્ટિએ પણ એનાલિસિસ કરો ને. 1971 થી પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, 2016 ની સાલ 45 વર્ષ, 2016 ની સાલમાં એ 95 વર્ષે ધામમાં પધાર્યા. 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમણે ઊભી કરી, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ, આ બધું થઈને 1300 સંસ્થાઓ. એકવાર ઓલ ઇન્ડિયા એક ડેવલપર્સની મીટ હતી હૈદરાબાદમાં, એક ઓલ ઇન્ડિયા ડેવલપર્સ મીટ હતી અને અમે ત્યાં ગયેલા. આખા ભારતના મોટા મોટા બિલ્ડર્સ બધા બેઠા હતા. મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોઈ એવા બેઠા છે કે જેણે 1300 જમીન ઉપર ખાલી આમ પગ મૂક્યો હોય કે કદાચ આપણે આનું કંઈક વિચારીએ, એકે હાથ ઊંચો ના કર્યો. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે 1300 જમીન તમે આમ જોઈ હોય, એક વિચારથી કદાચ આનું કંઈક વિચારીએ આપણે એમ, તોય કોઈએ હાથ ઊંચો ના કર્યો.
ત્યારે મેં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 જમીન એ લીગલી ક્લિયર કરી, ત્યાં શું પ્રોજેક્ટ કરવો છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ બધું નક્કી થયું. આર્કિટેક્ચરના પ્લાન બનાવ્યા, જમીન લીગલી ક્લિયર થઈ, ટેન્ડર્સ ડિશ આઉટ થયા. કારણ કે વી આર બેઝિકલી અ ચેરિટી ઓર્ગેનાઇઝેશન, એનજીઓ. ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, ખાતમુહૂર્ત થયું, બાંધકામ શરૂ થયું. 3-4-5 માળનું જે કંઈ બિલ્ડિંગ બન્યું, 2-5 વ્યક્તિઓ જે ઓનરરી સેવા કરવાના છે એ વ્યક્તિઓ મળી ગયા, બીજા 15-25-50-100 જે કંઈ એ સંસ્થા માટે પેઇડ વ્યક્તિઓ જોઈએ એ ગોઠવાઈ ગયું. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને એ સંસ્થાને પ્રમુખ સ્વામીએ સમાજ સેવા માટે મૂકી દીધી. 45 વર્ષમાં 1300 એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રોજેક્ટ કર્યો. એવરી 15th ડે યુનિયન બેંક કી એક નઈ બ્રાન્ચ આપકો હર 15મે દિન ખોલની હોતો. અભી સે ના કહેને લગે, બોસ કી પરમિશન તો લો. દર 15મા દિવસે આવો એક પ્રોજેક્ટ કરવો, એટલે 45 વર્ષ સુધી. અને આ કઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી, ચેરિટી એક્ટિવિટી છે, લોકોના દાન ઉપર જીવવાનું છે. તંત્ર ગોઠવાયેલું નથી વર્ષે આપણે આટલું ટર્ન ઓવર ને આટલો લાભ, પણ જો નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થયો વિચાર મને નથી આવ્યો, તો લોકો એમની સાથે પ્રેમથી જોડાયા અને લોકોએ આ બધી સંસ્થાઓ ઊભી કરવા માટે પોતાના રિસોર્સિસ પાથર્યા. તો આ શુભ સંકલ્પમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો. બીજી અગત્યની વાત શુભ સંકલ્પમાં, કે તમારા પરિવારજન હોય, તમારા મિત્ર મંડળ હોય, જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે અને એ વ્યક્તિઓને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, જે વ્યક્તિઓને ભગવાને તમારા સુખમય જીવન માટે તમારી સાથે મૂક્યા છે, તમારા પત્ની હોય, પતિ સ્ત્રી હોય તો એના પત્ની હોય, સંતાન હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, બીજા કોઈ નજીકના સગાવાલા હોય, વળી કોઈ એવા પડોશી સાથે તમારે એવી સારી મિત્રતા હોય, કોઈ તમારા મિત્ર મંડળ હોય, એ જે 25-50-100 વ્યક્તિઓ તમારા જીવનમાં છે ને, એની માટેનો શુભ સંકલ્પ એ કરવાનો, જો આ જીવન યાત્રા સુખમય રાખવી હોય તો, કે મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં આટલી વ્યક્તિઓ હું મરું ત્યાં સુધી મારી સાથે હોવી જ જોઈએ, એ શુભ સંકલ્પ કરવાનો. કારણ કે મારે મારું જીવન સારું છે એની માટે મારે એમની ગરજ છે, એટલે હું એમની સાથે સંબંધ રાખીશ. એમાં નમતું કોક વખત મૂકવું પડે, કોક વખત થોડુંક જતું કરવું પડે, કોક વખત થોડું મોટું મન રાખવું પડે, કોક વખત એમનો સામેવાળાનો દુરાગ્રહ હોય તો સાચવી લેવાનું. પણ જે 15-25 વ્યક્તિ તમે શાંતિથી બેસીને વિચાર કરો, તમારા મોબાઈલ ફોનમાં તો 200, 500, 1000, 2000 નામે હશે, ફેસબુક ઉપર તો એનાથી વધારે હશે. પણ યાદ રાખજો, હોસ્પિટલમાં દાખલ થશો એટલે એફબી વાળો એક ફ્રેન્ડ નહીં આવે, ફેસબુકનો કોઈ ફ્રેન્ડ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતો નથી, ખબર છે ને, એ તો જે રિયલ રિલેશન હશે ને એ જ આવશે. એવા 15-25 વ્યક્તિઓ સાથે મારે જીવનકાળ દરમિયાન સંબંધ રાખવો છે, એ શુભ સંકલ્પ. તો જીવન અને જીવન યાત્રા છે એ સુખમય જાય. એટલા માટે તમારા પરિવારની જે કંઈ તમારી આવક પ્રમાણે જરૂરિયાત હોય એ તમે પૂરી કરવાનો પ્રયત્ન કરો. તમારા સંતાનોને સારામાં સારું ભણતર આપજો, કારણ કે એજ્યુકેશન ઇઝ પાવર, નોલેજ ઇઝ પાવર. એટલે સારામાં સારો અભ્યાસ કરાવજો અને સાથે સારામાં સારા સંસ્કાર આપજો. એટલે પરિવાર માટે વ્યવસ્થા, બાળકો માટે શિક્ષણ અને સંસ્કાર, આ તમે શુભ સંકલ્પ કરશો એટલે તમારો એ વિભાગ, પારિવારિક વિભાગ એટલે કે સામાજિક વિભાગ, સાંસારિક વિભાગ, એ પણ સુખમય જશે.